11 બાર કોમર્સ ના વિડિયો મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ ને અને બેલ આઇકન પણ પ્રેસ કરો જેથી અમારી તમામ અપડેટ આપ સુધી સરળતાથી પહોંચી શકે। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું હિના ગોરેચા, ધોરણ 12 કોમર્સ અર્થશાસ્ત્ર વિષયમાં છઠ્ઠો પાઠ બેરોજગારીમાં આપણે ગયા લેક્ચરમાં બેરોજગારી ઘટાડવા માટેના ઉપાયો વિશે વિસ્તૃત ચર્ચા કરેલી। આજે આપણે બેરોજગારીની સમસ્યા હલ કરવા માટે રાજ્યની યોજનાઓ વિશે ચર્ચા કરીશું। ઈસવીસન 1951 વખતે દેશમાં જે આયોજન અમલમાં આવ્યું એને આધારે એવું વિચારવામાં આવતું કે આપણે દેશમાં જે પણ બેરોજગારીની સમસ્યા છે એને હલ કરી શકીશું। પ્રથમ 4 પંચવર્ષીય યોજનામાં પણ આ જ વિચારવામાં આવ્યું, પણ છતાં આપણને એમાં સફળતા મળેલી નહોતી। એટલા માટે ભારતમાં બેરોજગારીની સમસ્યા નિવારવાના ઉદ્દેશને સફળ બનાવવા 5મી પંચવર્ષીય યોજનાથી વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવેલી, અને આ બધી જ યોજનાઓના નામ વિદ્યાર્થી મિત્રો બોર્ડની પરીક્ષામાં તમને 2 માર્કમાં પૂછી શકે છે, જે પરીક્ષામાં પૂછાવા માટે મોસ્ટ આઈએમપી છે કે બેરોજગારીની સમસ્યા હલ કરવા માટે 5મી પંચવર્ષીય યોજનાથી કઈ કઈ યોજનાઓ અમલમાં મૂકવામાં આવેલી હતી। તો આ બધી જ યોજનાઓ છે એ યાદ રાખવી ખાસ અગત્યની છે। તો કે કઈ કઈ યોજનાઓ હતી ખાસ અહીંયા ધ્યાન રાખો વિદ્યાર્થી મિત્રો, સંકલિત ગ્રામ વિકાસ કાર્યક્રમ, કામના બદલામાં અનાજ, જવાહર રોજગાર યોજના, નેહરુ રોજગાર યોજના, નેશનલ ગ્રામીણ રોજગારી ગેરંટીનો કાર્યક્રમ, મનરેગા, કૌશલ્ય વિકાસ કાર્યક્રમો, શ્રમેવ જયતે યોજના, સ્કિલ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા તેમજ મુદ્રા જેવી વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે। હજુ એક વખત વિદ્યાર્થી મિત્રો, કઈ કઈ યોજનાઓ? તો સંકલિત ગ્રામ વિકાસ કાર્યક્રમ, કામના બદલામાં અનાજ, જવાહર રોજગાર યોજના, નેહરુ રોજગાર યોજના, નેશનલ ગ્રામીણ રોજગારી ગેરંટીનો કાર્યક્રમ, મનરેગા, કૌશલ્ય વિકાસ કાર્યક્રમો, શ્રમેવ જયતે યોજના, સ્કિલ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા તેમજ મુદ્રા જેવી વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવેલ છે, જે બધી જ યોજનાઓ યાદ રાખવી ખાસ જરૂરી છે, પરીક્ષામાં પૂછાઈ શકે તેમ છે। હવે આપણને અહીંયા આપણને કેટલીક યોજનાઓ આપેલી છે એના વિશે આપણે વિસ્તૃત અભ્યાસ કરીશું। એમાંની સૌથી પહેલી યોજના આપણને આપેલી છે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહેંધરી ધારો, મનરેગા। તમને મનરેગાનું પૂરું નામ પણ પૂછી શકે છે, તો એનું પૂરું નામ શું થશે? તો મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ, મનરેગાનું પૂરું નામ, અને એના ગુજરાતીમાં નામ છે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહેંધરી ધારો। તો એના વિશે ચર્ચા કરીએ તો કે ખાસ કરીને 2006માં શરૂ કરવામાં આવેલી નરેગા, નરેગા એટલે તો કે નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ, તો કે જે નરેગા શરૂ કરવામાં આવેલી હતી એનો મુખ્ય હેતુ દેશના પછાત જિલ્લાઓમાં વસતા ગ્રામીણ લોકોને રોજગારી આપવાનો હતો। પરંતુ ખાસ આ યોજનાનું નામ 2 ઓક્ટોબર 2009 થી, ખાસ વિદ્યાર્થી મિત્રો આ તારીખ અને સાલ પરીક્ષામાં પૂછાતું હોય છે કે નરેગા મનરેગા છે એની શરૂઆત ક્યારથી કરવામાં આવી, તો કે 2 ઓક્ટોબર 2009 થી બદલીને મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી એક્ટ મનરેગા કરવામાં આવ્યું। તો એમાં વિવિધ સરકાર દ્વારા યોજનાઓ, વિવિધ કાર્યક્રમો કરવામાં આવતા, જેમ કે કયા કયા કાર્યક્રમ? તો કે આ કાર્યક્રમને સફળ બનાવવાના હેતુથી સરકારે 2 ફેબ્રુઆરીના દિવસને રોજગાર દિવસ તરીકે જાહેર કર્યો છે। ખાસ અંડરલાઈન કરજો વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં પૂછાઈ શકે એવો પ્રશ્ન છે કે રોજગાર દિવસ કયા તારીખે મનાવવામાં આવે છે, કયા મહિનામાં? તો કે 2 ફેબ્રુઆરીના દિવસે રોજગાર દિવસ છે એને જાહેર કરવામાં આવે છે। 1 માર્કમાં એમસીક્યુમાં પ્રશ્ન પૂછાવા માટે ખૂબ જ ઉપયોગી છે। હવે આ યોજના અંતર્ગત તો પ્રત્યેક ગ્રામીણ પરિવારમાંથી ઓછામાં ઓછી 1 વ્યક્તિને 100 દિવસની રોજગારી આપવાની બાહેંધરી આપવા
આવી છે જેમાં એક તૃતીયાંશ ભાગની રોજગારી સ્ત્રીઓ માટે અનામત આપવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો ખાસ અન્ડરલાઈન કરજો કારણ કે પરીક્ષામાં પૂછાઈ શકે તેમ છે કે સ્ત્રીઓ માટે મનરેગામાં કેટલી જગ્યાઓ અનામત રાખવામાં આવે છે તો એક તૃતીયાંશ જેટલી જગ્યાઓ સ્ત્રીઓ માટે અનામત રાખવામાં આવે છે ખાસ અન્ડરલાઈન કરજો આ સિવાય તો કે આ કાર્યક્રમમાં ગ્રામીણ લોકોને શારીરિક શ્રમ દ્વારા નક્કી થયેલ ન્યૂનતમ ઓછામાં ઓછું વેતન આપવાની જોગવાઈ કરવામાં આવી છે તેમજ શ્રમિકોને મહેનતાણું 7 દિવસમાં આપી દેવામાં આવે છે શ્રમિકને તેના રહેઠાણથી 5 કિલોમીટરના અંતરે જ કામ મળે એવું આયોજન કરવામાં આવે છે અને જો તેનાથી વધારે અંતર હોય એટલે કે શ્રમિકને તેના ઘરથી વધારે દૂર જવું પડતું હોય તો તેને 10% વધારે મહેનતાણું આપવામાં આવે છે આ યોજના અંતર્ગત શ્રમિકોને જોબ કાર્ડ આપવામાં આવે છે શું આપવામાં આવે છે જોબ કાર્ડ ખાસ અન્ડરલાઈન કરજો તમને પૂછી શકે છે કે જોબ કાર્ડ કઈ યોજનામાં આપવામાં આવે છે તો જોબ કાર્ડ મનરેગા યોજનામાં શ્રમિકોને આપવામાં આવે છે જેનો સમયગાળો 5 વર્ષ સુધીનો હોય છે જે શ્રમિક પાસે જોબ કાર્ડ હોય એને જો જોબ કાર્ડ મેળવ્યા બાદ 15 દિવસ સુધી પણ કામ ન મળે તો તેને ભથ્થું પણ આપવામાં આવે છે બેરોજગારી ભથ્થું આપવામાં આવે છે હજુ એક વખત વિદ્યાર્થી મિત્રો મનરેગા મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ બરાબર મનરેગાનું પૂરું નામ જે સૌથી પહેલા તો આ કાર્યક્રમ નરેગા તરીકે ઓળખાતો હતો હવે નરેગા તરીકે તો કે એની શરૂઆત 2006 થી શરૂ કરવામાં આવી એનો મુખ્ય હેતુ તો કે પછાત જિલ્લાઓમાં ગ્રામ્ય વિસ્તારમાં લોકોને રોજગારી મળે એવો હતો પણ 2 ઓક્ટોબર 2009 થી બદલીને નામ મનરેગા એટલે કે મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ કરવામાં આવ્યો અને આ યોજનાને સફળ બનાવવા માટે સરકારે 2 ફેબ્રુઆરીના દિવસને રોજગાર દિવસ તરીકે જાહેર કર્યો છે ખાસ અન્ડરલાઈન કરજો વિદ્યાર્થી મિત્રો 1 માર્કમાં MCQમાં પૂછાય છે કે રોજગાર દિવસ કયો છે તો કે 2 ફેબ્રુઆરીનો દિવસ ત્યારબાદ તો કે આ યોજના અંતર્ગત ગ્રામીણ પરિવારમાંથી ઓછામાં ઓછી 1 વ્યક્તિને 100 દિવસનું કામ મળે છે અને આ સિવાય તો કે 1/3 ભાગની સ્ત્રીઓ માટે કામ એટલે કે શ્રમ અનામત રાખવામાં આવે છે ત્યારબાદ જોઈએ તો કે જે પણ સરકારે શ્રમિકોને માટે ન્યૂનતમ વેતન નક્કી કરેલું હોય એ આપવામાં આવે છે મહેનતાણું એમને 7 દિવસમાં મળી જાય એવી એવું આયોજન કરવામાં આવે છે શ્રમિકને તેના રહેઠાણથી 5 કિલોમીટરની અંદર કામ મળે એવું આયોજન કરવામાં આવે છે અને જો શ્રમિકને રહેઠાણથી વધુ દૂર જવું પડે તો એને 10% વધારે મહેનતાણું આપવામાં આવે છે આ યોજના અંતર્ગત શ્રમિકોને જોબ કાર્ડ આપવામાં આવે છે જેનો સમયગાળો 5 વર્ષ સુધીનો હોય છે અને જોબ કાર્ડ મેળવ્યા બાદ જો શ્રમિકને 15 દિવસની અંદર કામ ન મળે તો એને બેરોજગારી ભથ્થું પણ આપવામાં આવે છે તો આપણે ચર્ચા કરી મનરેગા ત્યારબાદ આપણે જોઈએ બીજી યોજના જેનું નામ છે પંડિત દીનદયાળ ઉપાધ્યાય શ્રમેવ જયતે યોજના બરાબર એનો ટૂંકાક્ષરીનું ગ્રુપ છે PDUSJY તમને પરીક્ષામાં પૂછાય છે કે આનું પૂરું નામ આપ તમને માત્ર આપેલું હોય PDUSJY આપેલું હોય અને કીધું હોય કે આ યોજનાનું પૂરું નામ આપો તો P એટલે પંડિત D એટલે દીનદયાળ U એટલે ઉપાધ્યાય S એટલે શ્રમેવ J એટલે જયતેન Y એટલે યોજના બિલકુલ એકદમ સરળ છે બધાને આવડે એવું ધ્યાન રાખો તો અહીંયા અત્યારે જ યાદ રહી જાય ત્યારબાદ હવે આ યોજના છે એ 16 ઓક્ટોબર 2014 થી શરૂ કરવામાં આવી ખાસ અન્ડરલાઈન કર
જો વિદ્યાર્થી મિત્રો કઈ યોજના ક્યારે શરૂ થઈ એ બોર્ડમાં પૂછાતું હોય છે અને પૂછાવા માટે મોસ્ટ આઈએમપી પ્રશ્ન પણ છે તો PDUSJY યોજનાની શરૂઆત 16 ઓક્ટોબર 2014 થી શરૂ કરવામાં આવી જેનો મુખ્ય હેતુ અસંગઠિત ક્ષેત્રમાં રોકાયેલા શ્રમિકોને સ્વાસ્થ્ય સુરક્ષા સાથે સારું સંચાલન કૌશલ્ય વિકાસ શ્રમિકોનું કલ્યાણ તથા ઔદ્યોગિકરણને મદદ કરવાનો છે હજુ એક વખત વિદ્યાર્થી મિત્રો બીજી યોજના પંડિત દીનદયાળ ઉપાધ્યાય શ્રમેવ જયતે યોજના મેં કીધું PDUSJY નું તમને પૂરું નામ હવે આવડવું જોઈએ તો કે આ યોજનાની શરૂઆત ક્યારે થઈ 16 ઓક્ટોબર 2014 થી જે પરીક્ષામાં પૂછાવા માટે ઉપયોગી છે ખાસ ધ્યાન રાખવાનું એનો મુખ્ય હેતુ શું છે તો કે અસંગઠિત ક્ષેત્રે રોકાયેલા શ્રમિકો છે તો કે એમની સ્વાસ્થ્ય સુરક્ષા સારું સંચાલન કૌશલ્ય વિકાસ શ્રમિકોનું કલ્યાણ કરવાનો છે આ સિવાય તો કે ઔદ્યોગિકરણ છે એનો પણ વિકાસ કરવાનો છે ત્યારબાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો ત્યાર પછીની યોજના દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના DUGJY હવે પરીક્ષામાં એવું પૂછ્યું હોય તમને DUGJY નું પૂરું નામ આપો તો આવડે ને બધાને શું થાય ડી એટલે દીનદયાળ યુ એટલે ઉપાધ્યાય જી જે એટલે ગ્રામ જ્યોતિ અને યોજના એટલે વાય હવે અગાઉની જે પણ ગ્રામીણ વિદ્યુતીકરણની યોજનાને સ્થાને આ યોજના શરૂ કરવામાં આવી જેનો મુખ્ય ઉદ્દેશ તો કે 24 કલાક વીજળીની સેવાઓ ઉપલબ્ધ કરવાનો છે ગ્રામ્ય વિસ્તારમાં 24 કલાક વીજળીની સેવાઓ ઉપલબ્ધ કરવાનો છે હજુ એક વખત વિદ્યાર્થી મિત્રો દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના અગાઉની ગ્રામીણ વિદ્યુતીકરણ યોજનાને સ્થાને આ યોજના શરૂ કરવામાં આવેલી છે જેનો મુખ્ય ઉદ્દેશ ગ્રામ્ય વિસ્તારમાં 24x7 સતત વીજળીની સેવા ઉપલબ્ધ કરવાનો છે એટલે કે અઠવાડિયાના સાથે 7 દિવસ 24 કલાક વીજળીની સેવા આપવાનો ઉદ્દેશ રહેલો છે ત્યારબાદની આપણે જોઈએ યોજના દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના બરાબર DUGKY ડી એટલે દીનદયાળ યુ એટલે ઉપાધ્યાય જી એટલે ગ્રામીણ કે એટલે કૌશલ્ય યોજના એટલે વાય તો કે આ યોજનાનો પ્રારંભ 25 સપ્ટેમ્બર 2014 થી થયો ખાસ અંડરલાઈન કરજો વિદ્યાર્થી મિત્રો બોર્ડની પરીક્ષામાં પૂછી શકે છે કે DUGKY ની શરૂઆત ક્યારથી કરવામાં આવેલી તો કે 25 સપ્ટેમ્બર 2014 થી જેનો મુખ્ય હેતુ 18 થી 35 વર્ષના યુવાનોને રોજગારી આપવાનો છે તમને એમ પણ પૂછી શકે છે કે DUGKY નો મુખ્ય હેતુ શું હતો તો કે 18 થી 35 વર્ષના યુવાનોને રોજગારી આપવાનો હતો અને એની શરૂઆત ક્યારથી થઈ તો 25 સપ્ટેમ્બર 2014 થી ત્યારબાદ આપણે જોઈએ પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના આ યોજનાની શરૂઆત જુલાઈ 1, 2015 થી થઈ હવે આ ખાસ અગત્યનો છે વારંવાર બોર્ડમાં પૂછાયેલો પ્રશ્ન છે કે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાની શરૂઆત ક્યારથી થઈ તો ક્યારથી થઈ વિદ્યાર્થી મિત્રો 1 જુલાઈ 2015 થી હર ખેત કો પાણી એ સૂત્રને સાર્થક કરવાના ઉદ્દેશથી ખેત ઉત્પાદકતા વધારવા અને દેશમાં ઉપલબ્ધ સાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ થઈ શકે તે પ્રમાણે કૃષિ ક્ષેત્ર માટે સિંચાઈ યોજનાનું આયોજન કરવાનું લક્ષ્ય આ કાર્યક્રમનું છે હજુ એક વખત પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના શરૂઆત ક્યારે કરવામાં આવી વિદ્યાર્થી મિત્રો 1 જુલાઈ 2015 કયું સૂત્ર અપનાવવામાં આવ્યું હતું હર ખેત કો પાણી આ સૂત્રને સાર્થક કરવા માટે ખેત ઉત્પાદકતા વધારવા માટે વધારવા અને આ સિવાય તો કે સિંચાઈ યોજનાનું આયોજન કરવાનું લક્ષ્ય આ કાર્યક્રમનું રહેલું છે
તો આપણે જોઈ વિદ્યાર્થી મિત્રો બેરોજગારીની સમસ્યાઓ હલ કરવા માટે રાજ્યની યોજનાઓ જે ખૂબ જ અગત્યની છે બોર્ડની પરીક્ષામાં એક માર્કમાં હેતુલક્ષી પ્રશ્નમાં એમસીક્યુમાં અને બે માર્કે ત્રણ માર્કના પ્રશ્નમાં પણ પૂછી શકે છે।